નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એમ તો કહેવાય છે દર્શક મિત્રો કે સાચા પ્રેમીઓ ધારે તો શું ન કરી શકે. જો કે જ્યારે આજે 21મી સદીની વાત કરીએ તો હીર રાંઝા, લૈલા મજનુ જેવા પ્રેમ, બલિદાન, મોહ માયાનો ત્યાગ કરનાર આવી વાતોને ફિલ્મી વાતો જ ગણવામાં આવે છે. આજના સમયમાં કોઈ વ્યક્તિ કોઈના માટે પોતાનું સર્વસ્વ છોડી દે તેવી વાત સાંભળીએ તો નવાઈ પામતા હોય છે લોકો. જો કે આજે અમે તમને એક એવી વાત જણાવીશું કે પત્ની પ્રેમમાં આ પતિએ જે કર્યું ને તે સાંભળીને આપ પણ કહેશો દર્શક મિત્રો કે આ ગુજ્જુભાઈએ તો પ્રેમ માટે રચી દીધો ઇતિહાસ. આ ગુજ્જુભાઈએ તો પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી. વાત છે આપણા ગુજરાતની ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય તેનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દર્શક મિત્રો, તેમને મૃત પત્નીની યાદમાં ધોતી પહેરીને ઉઘાડા પગે કરી ચાર ધામની યાત્રા. અઢી અક્ષરનો શબ્દ એટલે પ્રેમ. પ્રેમ માટે ઇતિહાસ રચી દીધો. પ્રેમ માટે કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે. પ્રેમને પામવા માટે કેટલાય લોકો સાહસ કરતા હોય છે. પ્રેમને અમર કરવા માટે પ્રેમીઓ પોતાની પ્રેમિકાની યાદ માટે કોઈ તાજમહેલ બનાવી પ્રેમને અમર કરતા હોય છે. પરંતુ ગઢડા તાલુકાના ઢસા ગામના રણજીતભાઈએ પત્નીના નિધન બાદ તેમના મોક્ષ માટે શરીર પર ફક્ત અને ફક્ત એક ધોતી વીટીને, એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોતિર્લિંગ તેમજ ચાર ધામની યાત્રા કરી હોવાની ખબર સામે આવી છે. રિપોર્ટ પર નજર કરીએ તો ઢસા ગામે રહેતા આ રણજીતભાઈ ગોલેતર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે. તેમને 2017માં ઢસા ગામે ખાનગી શાળામાં તેઓ નોકરી કરતા હતા. જિજ્ઞાસાબેન સાથે તેમને પ્રેમ થયો અને ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં 2022માં બંને કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે રણજીતભાઈ કોરોનામાં બચી ગયા અને તેમના પત્ની જિજ્ઞાસાબેનનું કોરોનામાં થયું નિધન. પત્નીના નિધનને લઈને રણજીતભાઈને ખૂબ જ આઘાત લાગ્યો. બાદમાં તેમને ચારધામ યાત્રા કરવાનો વિચાર આવ્યો અને 19 એપ્રિલ 2022ના રોજ તેઓ ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોતિર્લિંગ તેમજ ચારધામની યાત્રાએ નીકળી પડ્યા. રિપોર્ટ પર નજર કરીએ તો તેમણે 1 વર્ષ અને 12 દિવસમાં 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી અને પોતાના માદરે વતન પરત ફરતા તેઓ ગઢડા BAPS મંદિરે સંતોના દર્શન અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા. ત્યારબાદ પોતાના ગામ ઢસા જવા માટે થયા રવાના. આ દરમિયાન 100 જેટલી કારનો કાફલો ગઢડાથી તેમની સાથે નીકળ્યો હતો તેવું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. તે દરમિયાન ગઢડાના રસ્તામાં આવતા અનેક ગામોમાં ઠેર ઠેર લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ઢસા પહોંચતા જ ગામ લોકોએ રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઊંટ, DJના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી તેમનું સ્વાગત કર્યું હતું. દર્શક મિત્રો, ત્યારે રણજીતભાઈ ગોલેતરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને હવે આગળ તેમને સમાજ સેવા કરવાનું વિચાર્યું છે તેમ જણાવ્યું હતું તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. અહેવાલો પર નજર કરીએ તો આપને જણાવી દઈએ કે ગઢડા BAPS મંદિરના કોઠારી સ્વામી અધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ એમ જણાવ્યું હતું કે પત્નીના નિધન બાદ પત્નીને મોક્ષ મળે તે માટે રણજીતભાઈ ગોલેતરે જે રીતે ચારધામની યાત્રા કરી છે તે આજના સમયે અશક્ય જેવું જ છે. કારણ કે શરીર પર ફક્ત અને ફક્ત એક ધોતી પહેરીને ખુલ્લા પગે જવું, બરફ વચ્ચે રહેવું, આ તો ભગવાનની કૃપા હોય અને દ્રઢ મનોબળ હોય તો જ શક્ય છે. નહીતર અત્યારના સમયમાં આ શક્ય જ નથી. તો દર્શક મિત્રો, રિપોર્ટ પર નજર કરીએ તો આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઢસાના અને અમારા રાજપૂત સમાજનું ગૌરવ એવા રણજીતભાઈ ગોલેતરને તેની અલૌકિક શક્તિને પ્રણામ છે. કારણ ફક્ત 382 દિવસ એટલે કે 1 વર્ષ અને 12 દિવસમાં 12,000 કિલોમીટરની 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા તેમણે પૂર્ણ કરી. તેમણે યાત્રામાં એક પગે તપ કર્યું, કેદારનાથમાં 1 મહિનો બરફ વચ્ચે રહીને શિવપુરાણનું પઠન કર્યું હતું તેમ તેઓએ જણાવ્યું હોવાના અહેવાલો છે. દર્શક મિત્રો, ફિલ્મ જોઈને પ્રેમ કરતા અને એક ગઈ તો બીજી એવી માન્યતાવાળા આજના યુવાનોને રણજીતભાઈ ગોલેતરે પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવી છે. પ્રેમનું પૂર્ણ સ્વરૂપ શું હોઈ શકે તેની પ્રેરણા યુવાનોએ રણજીતભાઈ પાસેથી લેવી જોઈએ તેમ કહી શકાય. શું કહેશો અંગે આપ? કમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.